નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2માં ગણિત ગમ્મત વિશેનો કોર્સ છે તેમાં ચેપ્ટર 7 જગ અને મગ. તો સુનેના અને જતપ્રીતે રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે એક જગ અને એક જગ એક પ્યાલો હોય, એક મગ, એક તપેલી અને એક વાડકી છે. તેઓએ એક કપથી દરેક વાસણને ભર્યું. તો તમે અહીંયા જોઈ શકો છો, મગ છે, ટબ છે, ગ્લાસ છે, વાડકો છે અને તપેલી. તો અનુમાન કરો કે કયા વાસણ છે એ સૌથી ઓછું પાણી સમાઈ શકે. તો કે વાડકો. અહીંયા વાડકો લખવાનું. કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે? તો કે તપેલી. તો હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણ લાવો. દરેક વાસણ એ જ કપથી ભરો. તો વાસણમાં જેટલા કપ પાણી સમાય છે તે સંખ્યા ગણો. પહેલાં અનુમાન કરો અને પછી જાતે કરો. તો આપણે અહીંયા શું આવશે? પહેલે અનુમાન કરવાનું કીધું છે. તો કે તમે ઉપયોગમાં લીધેલું વાસણ તો કે વાટકો છે. તો વાસણ ભરવા માટે તપેલામાં પાણીના કપ કેટલા સમાઈ શકે? તો કે 2. હવે અહીંયા વાસણ લીધેલું છે તો કે આપણે ડોલ લીધેલી છે. એ ડોલનું ચિત્ર છે, એ આપણે અહીંયા દોરવાનું છે. તો ડોલમાં કેટલું સમાય? તો કે 20. હવે તપેલી લીધી છે. તપેલીમાં કેટલા સમાય? તો કે 10. અને કપ લીધો છે. કપમાં કેટલું સમાય? તો કે 5. હવે જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. તો 2માંથી છે એ કયું મોટું છે? તો મોટું હોય એમાં જ પાણી સમાઈ શકે. તો કે આપણે ડોલમાં કરશું સર્કલ. હવે કપ અને રકાબીમાંથી આપણે કપમાં કરીશું. હવે 2માંથી મોટું છે એમાં કરીશું. અનિલ દૂધવાળો છે તે રાનીના ઘરે રોજ એક સરખું દૂધ આપે છે. તો રાનીનું વાસણ ભરવા માટે 3 વાર મગનો ઉપયોગ કરે છે. તો એક દિવસ રાનીના માતાને તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે. તો રોજ રાનીનું વાસણ ચલોચલ દૂધથી ભરાઈ જતું હતું, પરંતુ આજે રાનીએ જોયું કે તેનું તપેલી વાસણ આખું ભરાયું ન હતું. કારણ કે આ છે એ લંબાઈમાં છે એ પોળું છે અને આ છે એ સાંકડું છે. એટલે છે એ આ વાસણ શું એ ચલોચલ છે એ ભરાઈ જાય છે અને આમાં ચલોચલ ભરાતું નથી. તો અરે, આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે કારણ કે એનું તપેલી છે એ બીજી છે અને તપેલીમાં છે એ ઓછું છે એ દૂધ ભરાઈ શકે. શું તમે વિચારો છો કે અનિલે રાનીને આ ઓછું દૂધ આપ્યું છે? તેને મદદ કરો. શોધો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદી છે? તો કે 3 મગ જેટલું. તમારી જાતે કરો. તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના 5 મોટા વાસણ લો. એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો. તમને શું દેખાયું? શા માટે? તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો. તો શું કહે છે? જો તમારા રસોડામાંથી છે જુદા જુદા પ્રકારના 5 મોટા વાસણ લેવાના છે. બધાના પાત્ર છે એ એક સરખા હોતા નથી. બધાનું પાત્ર છે એ જુદું જુદું હોય છે, એટલે એમાં જુદા જુદા વાસણમાં ભરાઈ શકે. તો એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો. તમને શું દેખાયું? તો કે બધા વાસણો એક સરખા હોતા નથી, એટલે પાણી છે એ જુદું જુદું એમાં જોવા મળશે. કોઈ આખું ભરાઈ જશે, કોઈ અડધું ભરાશે, એવી રીતના પાત્ર તમારે જોવાના છે. તો ચલો, હવે આપણે આવતીકાલના વિડીયોમાં છે એ આ તરસ્યો કાગડા વિશેની વાર્તા આપણે કહેશું.